આગળના લેક્ચરમાં આપણે જોઈશું પાર્ટ 4 કામનો મહિનો. કામના મહિનામાં આપણે જોઈએ હતું કે પક્ષીઓ એટલે કે પંખીઓ માળો કેવી રીતે બનાવે છે અને કઈ જગ્યાએ બનાવે છે અને કેવી રીતે રહે છે એના વિશે વાર્તા જોઈ અને હવે આપણે પાર્ટ 17 તેજલ અમદાવાદમાં તો ચાલો જોઈએ તેજલ અમદાવાદ. હું મહિના પહેલા માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી. મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેજલ તેની માતા સાથે શું હતું ઈલાજ માટે અમદાવાદ આવી હતી અને તેની માતાને શું હતું કે હોસ્પિટલમાં દાખલ કરી હતી. અમદાવાદ મોટું શકે ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી. તે ગામડામાં રહેતા હતા પણ હવે તે ધીરે ધીરે શહેરી વિસ્તારમાં તે સ્થાયી થવા લાગ્યો કે તે શહેરી વિસ્તાર હવે અનુકૂળ આવવા લાગ્યો. મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી. એ જશું કહે છે કે મને હજી યાદ છે કે જ્યારે હું ને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ઉતર્યા ત્યારે ખૂબ જ ભીડ હતી. મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો. તેજલે ઝડપથી તેની માતાનો હાથ પકડી લીધો અને હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે કે તેજલ વિચારતી હતી કે આટલી બધી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે. તરત જ પાછળથી મોટેથી બોલવાનો અવાજ સંભળાયો. તેજલ તેજલ એટલે તરત જ મોટેથી બોલવાનો અવાજ સંભળાયો. શું અવાજ હતો કે તેજલ તેજલ. મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા. તેજલે પાછળ ફરીને જોયું તો કોણ હતું મામા હતા. જેવું મેં સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘરે જવાના રસ્તે ગામમાં ઉનાળામાં જો તળાવમાં પાણી સુકાઈ જાય તો નદીએ
એટલે કે ગલીના રોડે શૌચાલયનો ઉપયોગ કરે છે ત્યાં શું છે જાહેર શૌચાલય છે શું જાહેર શૌચાલય તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે જાહેર શૌચાલય કેવું હોય કે ત્યાં ખૂબ જ ગંદુ હોય અને ત્યાં ખૂબ જ દુર્ગંધ આવતી હોય છે પહેલી વાત તો મને ત્યાં મને તેનાથી ઉલટી જેવું હતું પહેલા તો શું હતું કે તેને ત્યાંની ગંધથી ઉલટી જેવું થતું હતું ત્યાં પાણી પણ હોતું નથી ત્યાં પાણી પણ હોતું નથી અમારે સાથે પાણી લઈને જવું પડતું એ શું હતું ત્યાં સાથે પાણી લઈને જતા હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું પણ તે જ હવે આ બધી વસ્તુથી ટેવાઈ ગઈ છે મારા ગામના કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે શૌચ ક્રિયા કરવા માટે ક્યાં જાય છે ખેતરમાં કે ખુલ્લી જગ્યાએ જાય છે ત્યાં ગામડે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે પુરુષ અને સ્ત્રી બંને અલગ અલગ જગ્યાએ જાય છે પછી છે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવાની હતું તમે આગળ જોઈએ કે તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલ તેની માતાને લઈને અમદાવાદ આવી હતી પછી છે આગળ જોઈએ ચાલો હવે આપણે પાછા કે તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થાય તો કે મામાના ઘરે શૌચાલય નથી તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં શૌચાલયમાં જવાનું થયું જ્યારે જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોય ને હા તો તે ગંદુ અને દુર્ગંધ મારતું હોવાથી તેને પહેલી વાર તેજલને ઉલટી જેવું થાય તેવું લાગે છે પછી છે આગળ તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો કે તેજલના ગામના ઘરે એક જ રૂમ છે ઉપરાંત તેની સામે આંગણું રસોઈ ઘર અને બાથરૂમ છે પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા રહે છે અને તે જ રૂમમાં બેસવાનું ખાવાનું નાહવાનું રસોઈ બનાવવાની જમવાનું કપડા વાસણ વગેરે બધા કામ કરવામાં આવે છે તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામને પાણી ભરવામાં શું તફાવત પડે છે તો કે સામૂહિક નળમાં સવારે 4 વાગે ઉઠીને પાણી ભરવું પડે છે અને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને જો તમે મોડા પડો તો તમે આખા દિવસનું પાણી ભરી શકો નહીં જ્યારે ગામડામાં તો કે ગામડામાં તમારે પાણી ભરવા માટે તળાવે જવું પડે ને ત્યાં જવા માટે તમારે 20 મિનિટનો સમય લાગે અને જો ઉનાળો હોય તો તળાવમાં પાણી ન હોય તો તમારે નજીકની નદીમાં પાણી ભરવા જવા માટે સમય 1 કલાક લાગે છે એટલે ત્યાં ઝઘડા ઝઘડી થતી નથી જ્યારે સામૂહિક નળમાં શું થાય છે ઝઘડા ઝઘડી વધારે પ્રમાણમાં થાય છે પછી છે કે જેલના મામાના રહે છે ત્યાં વીજળી હશે તમે કેવી રીતે જાણ્યું કે હા એ જેલમાં રહે છે ત્યાં વીજળી હશે કારણ કે તે વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં છે એટલે કે તે મ્યુનિસિપાલિટીની હદમાં હોવાથી ત્યાં પાવર હશે એટલે ત્યાં વીજળી હશે પછી તે શીખી લીધું દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે પહેલી વાર મને આવી ભીડવાળી બસમાં જતા બીક લાગી મને તેની આદત ન હતી હું ડરતી હતી પણ હવે એવું નથી મને ખબર છે લાઈનમાં કેવી રીતે ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા ક્યાં ઉતરવું આ બધી હવે તેજલને ખબર પડી ગઈ એટલે તેજલને હવે બીક લાગતી નથી અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે મારા મામ અત્યાર 7 ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે તેજલના મામ શું કામ કરે છે તો કે 7 ઘરની સફાઈ કામ કરે છે અને વાસણ ધોવાનું કામ કરે છે એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી જ્યારે પહેલી વાર મકાન જોયું કે મને થયું કે તે એક મોટું ઘર પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા એટલે કે હાઈ રાઈઝ બિલ્ડિંગ હતી અમે આશ્ચર્ય થયું કે કેવી રીતે આટલી બધી સીડી ચડી છે પરંતુ ત્યાં લિફ્ટ તે મોટા લોખંડના પાંજરા જેવી હતી તેમાં પંખો લાઈટ અને ઘંટડી હતી અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવવા તે ઉપર પહોંચી ગઈ સાથે હું બહુ ગભરાતી અને લિફ્ટમાં પહેલી વાર તેજલ
કેટલું મોટું, કેટલા બધા રૂમ, એક બેઠક ખંડ, એક ભોજન ખંડ, એક શયન ખંડ અને એક રસોડો અને તેમનું શૌચાલય પણ ઘણા જ હતી. વર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે કારણ કે રસોડામાં નળ છે અને તેમાં પાણી આવે છે. હર્ષ નાખવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી પછી તે ટીવી જોવા બેઠો. કેટલો બધો પાણીનો બગાડ થયો મને તે ના ગમ્યું. હું ગઈ અને નળ બંધ કર્યું. એ જ્યારે શું કર્યું કે તેને ત્યાં બગાડ લાગ્યો કે નળ ચાલુ મૂકી અને તે ટીવી જોવા બેસી ગયું. પછી તે જોઈને તે ન ગમ્યું અને તેથી શું કર્યું કે તે ત્યાં જઈને નળ બંધ કરી આવ્યું. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે. મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું. હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી, પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી ન હતી. એ હું બધું જોઈ શકતી હતી, પણ મામાનું ઘર કયું છે તે હું કહી શકતી ન હતી. ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી લાગતી હતી. તમે બારમા માળેથી નીચે જોવો તો પછી તમને બધી વસ્તુ રમકડા જેવી લાગે લાગે ને. પછી શું કે છે કે મને ઊંચાઈ જોવામાં ડર લાગતો હતો. તેજલને ઊંચાઈ જોવામાં ખૂબ ડર લાગતો હતો. પછી છે તેજલ પહેલી વાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો? તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યા પર જવામાં, ટ્રેનમાં અને બસમાં જવામાં, ચડવા ઉતરવામાં, સ્ટેશન પર ભીડમાં ચાલવામાં, પછી ઊંચી ઇમારતોની ઊંચાઈથી નીચે જવામાં અને લિફ્ટમાં જવામાં ડર લાગતો હતો. રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. રિવરફ્રન્ટ એટલે કે દરિયા કિનારો, એટલે કે નદીના કિનારે તમે જાઓ, દરિયા કિનારો નહીં પણ નદીના કિનારે તમે જાઓ અને સાંજનો માહોલ જો એ શું છે, એક પ્રકારનું રિવરફ્રન્ટ કહેવાય. અને રિવર ફ્રન્ટ શું છે, નદી કિનારો છે. ત્યાં લોકો નદીને જોવા માટે જાય છે અને ત્યાં મોટી સંખ્યામાં માણસો એકઠા થયેલા હોય છે. તેઓ કહે છે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જાઉં અને કદાચ તમને જોઉં તો આ દિવસોમાં ખૂબ જ ચિંતા છે કે હું તમને મહાનગરપાલિકાના વિસ્તારમાં તે લોકોએ જગ્યા છોડવી પડશે. આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. આ જગ્યા સરકારી છે માટે તે ખાલી કરવાની છે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. ત્યાં જે લોકો રહે છે તેમના ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે, પરંતુ તે થોડા દૂર છે. મામાને